વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં હિન્દુ મુસ્લિમ સમાજના બાળકોને એડમિશન નહીં મળે આચાર્ય વલસાડની કોન્વેન્ટ ઇંગ્લિશ સ્કૂલમાં એડમિશન આપવા બાબતે સ્કૂલના પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે હિન્દુ અને મુસ્લિમ સમાજના બાળકોને ઓછા પર્સન્ટેજ પર સ્કૂલમાં એડમિશન નહીં મળે પરંતુ ખ્રિશ્ચિયન સમાજનું બાળક હશે તો તેને ચાલીસ ટકા ગુણ લાવનારને પણ આ સ્કૂલમાં અમે એડમિશન આપીશું આ અંગે વિદ્યાર્થીઓ અને એસસીઆઈ કાર્યકરોએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી બીએમ એમ પટેલને રજૂઆત કરતા તેઓએ જણાવ્યું કે આવી શાળાના સંચાલકો અને આચાર્ય સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી અને આવનાર દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રાજેશભાઈ કરીને ક્લાર્ક છે ત્યાં મારું નામ બિલાલ ગાઝી છે હું ટેન્થ સ્ટેન્ડર્ડમાં છું ત્રણ હમણાં ફેલ થઈ ગયો પાંચ દિવસથી સ્કૂલમાં રી એક્ઝામનો ફોર્મ લેવા જતો છે ને ફોર્મ આપતા નથી મેં એમ પેપર પણ આવ્યું એ બી બતાવ્યું સ્ક્રીનશોટ કરીને તો બી કંઈક કે એ હમણાં પણ એ નથી ફોર્મ ને પછી મેં એમ કીધું કે બધી સ્કૂલમાંથી આપતા છે તો બી કંઈક કે જાઓ બીજી સ્કૂલમાંથી લઈ લે મારું નામ નિલેશ સુરતી છે અને મેં કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો છું અને અમારા ફિફ્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા તો બી કોમર્સને એડમિશન નહીં મળેલું અને સિસ્ટરે અમને આમ કીધું કે તમે હિન્દુ અને મુસલમાન હોય ને તો તમને એડમિશન નહીં મળશે પણ ક્રિશ્ચન હોય ને આને કીધું ક્રિશ્ચન હોય તો તને ગમે ત્યાં મરી જાય અને થર્ટી નાઇન પસંદ હોય તો આને સ્કૂલવાળા લેવાની વાત કરે છે અને કાલે એને યુનિફોર્મનું મેસેજ લેવા બોલાવેલો છે લિસ્ટમાં નામ બી આવ્યું લિસ્ટમાં નામ બી નહીં આવ્યું તો બી આનું યુનિફોર્મ લેવા કીધું એમ કે ત્યારે એડમિશન થઈ જાય કેમ કીધું ક્રિશ્ચન છે હિન્દુ ને મુસ્લિમનું નહીં થાય અને થર્ટી નાઇન પર થઈ ગયું ને અમારું ફિફ્ટી સિક્સ પર નહીં થયું આજરોજ કોર્વેન્ટ સ્કૂલમાં મને ટેલિફોનિક ફોન આવ્યો ફોન આવ્યા બાદ હું યુથ કોંગ્રેસના સાથીઓને લઈને ત્યાં પહોંચ્યો તો આ યુવાનો અને છોકરાઓ પહોંચેલા હતા એમના કહેવા મુજબ કોઈ વિક્ટોરિયા મેડમ છે એમણે તેમને ત્યાં એવું કીધું કે તમે હિન્દુ હશો ને મુસ્લિમ હશો તો તમને એડમિશન અહીંયા નહીં મળે પણ જો ખ્રિશ્ચન હશો તો તમને એડમિશન અહીંયા કોઈપણ સ્ટ્રીમમાં મળી જશે હવે આ રીતની વાતને લઈને આજે આ યુવાનોને લઈને અહીંયા ડીઓ ઓફિસ પાસે અમે આવ્યા છીએ અને લેખિત ફરિયાદ કરી આપી છે કોન્વેન્ટ સ્કૂલ વિરુદ્ધ કે સ્કૂલમાં શું છોકરાઓને જાતિવાદ શીખવાડવામાં આવે છે તે ઉપરાંત જે દસમા અને બારમા ધોરણના રિઝલ્ટ હમણાં આવ્યા એમાં પણ ત્રણ વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે નક્કી કરેલા પ્રમાણે ફરીથી એક્ઝામ આપવી જૂન જુલાઈમાં તો તેમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે તેમને ત્યાંથી ફોર્મ નથી આપવામાં આવતા પાંચ પાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓ કોન્વેન્ટ સ્કૂલના આંટા મારે તો પણ ત્યાંથી યોગ્ય જવાબ નથી આપવામાં આવતો તે ઉપરાંત ત્યાંના પ્રિન્સિપલ ક્લાર્ક એવા ઉદ્ધતભર્યા અને અપમાનજનક જવાબો આપે કે વિદ્યાર્થીઓએ ત્યાંથી નાસી જવાની જરૂર પડે કે વાલીઓનું પણ ઇન્સલ્ટ કરવામાં એ લોકોએ કોઈ બાકી રાખ્યું નથી તે ઉપરાંત કહેવા માગું છું કે અમે આજે યુથ કોંગ્રેસ દ્વારા આ વિદ્યાર્થીઓને લઈને ડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે આવતીકાલે અમે ત્યાં ધરણા પણ કરીશું હલ્લાબોલનો કાર્યક્રમ પણ કરીશું કે શું વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવી રીતના જાતિવાદ જ્ઞાતિવાદ શીખવાડવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાંનો સ્ટાફ પણ આવી રીતે વાલીઓને ધક્કા દોડા ખવડાવીને એ લોકો પાસેથી બેફામ ડોનેશનની માગણીઓ પણ કરે છે એવી ફરિયાદ પણ યુથ કોંગ્રેસ પાસે આવેલી છે જો આગામી સમયમાં આમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો યુથ કોંગ્રેસ કોન્વેન્ટ સ્કૂલના જાહેરમાં અંદર જઈને જે તે સ્ટાફોએ ડોનેશન માગ્યું હશે કે વાલીઓના ઇન્સલ્ટ કરશે તો એમના જાહેરમાં મોડા કાળા કરતાં પણ અચકાશે નહીં જય હિન્દ જય ભારત અત્યારે વાલીઓ મને એક આવેદનપત્ર આપી ગયા છે અને એ આવેદનપત્રમાં જે વિગતો દર્શાવી છે એની હું આજે જ તપાસ કરીશ આવું જો કંઈક ધાર્મિક રીતે કોઈની લાગણી દુભાવવાનો પ્રયત્ન કર્યો હશે કોઈ તો એના પર જરૂર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવું એક શૈક્ષણિક સંસ્થામાં આ ન જ હોવું જોઈએ કે એક ધાર્મિક લાગણી દુભાય એવું કોઈ વક્તવ્ય કોઈ પણ આચાર્ય કે શિક્ષક ન કરી શકે ન બોલી શકે તેમ છતાં આજે અમે તપાસ કરીશું એમાં કંઈક સત્ય જણાશે તો એની પર ચોક્કસ અમે કાર્યવાહી કરીશું